हेलो नमस्ते बाला विद्यार्थी मित्रों, दोरंदाज विषय संस्कृत। संस्कृत विषय में आगलना तास में आपने प्रकरण नंबर 5 गुणवती कन्या आ विषय आगलना बे तास में जोईलू। त्यार पछी आपने पहला तास में आगर पना नंबर 20 पर नो वाचन साथे भाषांतर करेलु। त्यार पछी 21 पेज ऊपर ना लगभग 3-1 पेरेग्राफ नो आपने जोईलु। त्यार पछी ना छेल्ला 2 पेरेग्राफ बाकी हता, ए पण पना नंबर 21 पर थी। तो अहीं आगळ पाठ मां गुणवंती कन्या मां पात्रो जोईए तो 2 शक्ति कुमार अने गुणवंती कन्या। तो आ बे विषय आपणे थोड़ू नजर नाखी लईए। तो सांभळजो के शक्तिकुमार ने गुणवंती कन्या साथे परणवू हतुं। गुणवंती ए कई कन्यानुं नाम नथी, पण सारा गुणवाळी संस्कारी कन्या साथे परणवू हतुं। आथी तेणे एवी कन्याने शोधी काढवा अने तेनी परीक्षा लेवानी योजना बनावी। कोने बनावी? शक्ति कुमारे। आ माटे तेने एक प्रस्थ एटले विद्यार्थी मित्रों केटली डांगर? 2 किलो। केटली? 2 किलो। के 2 किलो डांगर माथी लईने देश देशावर भ्रमण करवा, एटले के फरतो रह्यो। एकवार तेने एक नदी के जन नाम छे कावेरी, के कावेरी नदीना किनारे कुआ ऊपर एक सुंदर कन्या जोई शक्ति कुमारे आ सुंदर कन्या ने परीक्षा लेवानो विचार्यो। जो ते कन्या मात्र एक प्रस्थ एटले 2 किलो डांगर माथी जुदी जुदी वानगीओ तैयार करीने ते भोजन थी प्रसन्न अने संतुष्ट करी दे। कोने? शक्ति कुमार ने। ए कन्या 2 किलो डांगर माथी बधी जुदी जुदी वानगीओ बनावीने शक्ति कुमार ने प्रसन्न अने संतुष्ट करी सके तो तेणे ते कन्या साथे विवाह करवानो विचार्यो। याद राखजो केवी रीते परीक्षा करवी। आपणे एकलो चेहरो सारो जोई अने आकर्षाई जवानो नहीं, गुण जोवाना, संस्कार जोवाना, भणतर जोवानो। एवी ज रीते आपणे जोईए के आ गुणवंती कन्या तो एना आयोजनमां एवुं आवे के शक्ति कुमारे आ गुणवंती कन्याने मात्र एक प्रस्थ एटले के 2 किलो डांगर आपीने तेमांथी जुदी जुदी वानगीओ बनावीने भोजन तैयार करवानो कह्युं। ए कन्याए पहला आगलना तासमां आपणे जोयुं ए प्रमाणे डांगरने पहला शुं कर्युं? तड़कामां तपावी। त्यार पछी ए तपेली डांगरने समतळ एटले सरखी जमीनमां खाणी। खाणवा माटेनुं साधन पहेलाना समयमां शुं वपरातुं? सांबેલું। તો એ ડાંગરને ખાડી એટલે તેમાંથી ફોતરા દૂર થયા અને ચોખા પણ દૂર થયા, એટલે ફોતરા દૂર કરીને ચોખા મેળવ્યા। પછી ડાંગરના ફોતરાને જે ઘરેણા સોના ચાંદીના ઘરેણા બનાવે એને શું કહીએ આપણે? સોની। તો એ ડાંગરના ફોતરાને સોનીને ત્યાં વેચીને તેમાંથી જે કંઈ પૈસા મળ્યા એટલે કે ધન મળ્યું તેના શું ખરીદેલા? લાકડા। એ પૈસા મળ્યા ડાંગરના ફોતરા વેચ્યા, એમાંથી જે પૈસા મળ્યા એ પૈસાથી તેણે લાકડા ખરીદ્યા અને એ લાકડા સળગાવીને ચોખા રંધાયા એટલે ભાત બનાવ્યા। ત્યાર પછી ભાત બનાવ્યા એટલે એ સળગતા લાકડાને હોલવી નાખ્યા એટલે પછી શું બન્યું? કોલસા। તો એ કોલસાને પણ જરૂરિયાતવાળા લોકોને વેચ્યા અને વેચવાથી જે કંઈ પૈસા મળ્યા એ પૈસાથી તેણે
પોતાની દાસીને કહ્યું કે આમાંથી શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા। ત્યારબાદ આમ તેણે વિવિધ વાનગીઓ આ રીતે શક્તિકુમાર માટે તૈયાર કરી અને શક્તિકુમારનો જે પ્રસ્તાવ હતો ગુણિયલ પત્ની મેળવવાનો વિચાર હતો એ તેણે કસોટી કરી અને આવી ગુણિયલ પત્ની પણ મેળવી। તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 21 ઉપર છેલ્લેથી બીજા પેરેગ્રાફ પર જુઓ, આપણે તઈથી બાકી હતા પહેલાં વાંચન કરીએ ત્યાર પછી આપણે શબ્દાર્થ સાથે ભાષાંતર કરીએ। આમ તો આપણે જોયું એ પ્રમાણે અગાઉ કે સ્ત્રી અને પુરુષ એ બંને એક ગૃહસ્થ જીવનના રથના શું છે, બે પૈડા છે। સ્ત્રી અને પુરુષ એ ગૃહસ્થ જીવનના રથના બે પૈડા છે કે જેમ રથને બંને પૈડાનો આકાર અને પ્રકારમાં બંને પૈડા કેવા હોવા જરૂરી છે, સરખા હોય તો જ ચાલે રથ। જો એક પૈડું નાનું ને એક પૈડું મોટું હોય તો રથ ચાલી શકે નહીં। એટલે પતિ પત્ની પણ સરખા હોવા જોઈએ, સરખા ગુણવાળા, સરખા સંસ્કારી, એમ ગૃહસ્થ જીવનરૂપી રથના પૈડા બનતા સ્ત્રી અને પુરુષ પણ આકાર અને પ્રકારમાં સરખા હોય તે જરૂરી છે। કથાનો નાયક કોણ છે? કથાનો નાયક એટલે મુખ્ય પાત્ર શક્તિકુમાર, કે કથાનો નાયક શક્તિકુમાર પોતે કેવો છે, ગુણવાન છે। એટલે એ પોતાના જેવી ગુણવંતી કન્યાને પરણવા માટે ઈચ્છે છે। પોતાને જોઈએ તેવા ગુણો કન્યાનામાં છે કે નહીં એ શોધવા માટે તેણે શું વિચારેલું, એક યોજના બનાવેલી, અને તે યોજના મુજબ કન્યા માત્ર એક પ્રસ્ત ડાંગરમાંથી જ્યારે વિવિધ વાનગીઓ બનાવીને જમાડી શકે તે ગુણવંતી છે એમ સમજવું, એ પછી આવી કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કરી જો તે સંમત હોય તો તેની સાથે લગ્ન કરીશ, આવું પોતે વિચારે છે। કોણ વિચારે છે? શક્તિકુમાર। તો પુસ્તકમાં જુઓ પાના નંબર 21 પર, સંપન્ન આહારી સા કન્યા ધાત્રી મુખેન અતિથયે પ્રથમમ સ્નાતુમ નિવેદિતવતી તતઃ સ્નાન શુદ્ધાય તસ્મય અતિથયે સા પેયોપાહાર પૂર્વમ ભોજનમ ધૃત સહિતમ ઓદનમ વ્યંજન ચ અયચ્છત। મધ્ય મધ્ય સા ભોજ્યાદીનામ વિવિધાનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા અતિથે ભોજન રુચિમ અપી અવર્ધયત। ભુક્તે તુ તસ્મિન અતિથૌ તયા તાંબુલશાપી વ્યવસ્થા કૃતા એવ સ્વકીયયા ગુણ સંપદા પ્રસ્થ પરિમિતે ધન દત્તેન વિવિધાની વ્યંજનાની વિરચિતવતી કન્યાં પ્રતિ સમાકૃષ્ટ શક્તિકુમારઃ વિવાહસ્ય પ્રસ્તાવમ કૃત્વાન કન્યયા સ્વકૃતે પ્રસ્તાવે તામ વિવિધ વિધિવત ઉપયમ્ય સ્વનગરમ અનયત। જુઓ શબ્દાર્થ સાથે ભાષાંતર ધ્યાનથી જોજો। સંપન્ન આહારે સા જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે કન્યા દાત્રી મુખેન, કન્યાએ દાત્રી એટલે દાસી દ્વારા, દાત્રી મુખેન એટલે દાસી દ્વારા, અતિથયે એટલે મહેમાનને, કયા મહેમાનને, શક્તિકુમારને પ્રથમમ સ્નાતુમ પહેલા સ્નાન કરવા નિવેદિતવતી એટલે જણાવ્યું કે જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તે કન્યાએ દાસી દ્વારા મહેમાનને પહેલા સ્નાન કરવા જણાવ્યું। તત્સ્નાનમ શુદ્ધાય તસ્મમ અતિથયે સા પેયોપાહાર પૂર્વે ભોજનમ ધૃત સહિતમ ઓદનમ વ્યંજન ચ અયચ્છત।
तत स्नानम त्यार पछी स्नान थी शुद्धाय एटले शुद्ध थयेला तस्मय अतिथे ते अतिथि ने ते मेहमाने सा एटले तेणे पेयो पहार पूर्वे भोजनम तेणे पीना अने नास्ता साथे नी द्रुत सहितम ओदनम घी सहित भात अने व्यंजन च अयच्छत व्यंजन च अयच्छत बीजी वानगीओ आपी के ततस्नान शुद्धाय तस्मय अतिथय सा पेयोपहार पूर्वे भोजनम द्रुत सहितम ओदनम व्यंजन च अयच्छत त्यार पछी स्नान थी शुद्ध थयेला ते अतिथि ने एटले के मेहमान ने शक्ति कुमार ने तेणे पीना अने नास्ता साथेनी घी सहित भात अने बीजी वानगीओ आपी कोना द्वारा समाचार मोकलेला स्नान करवा माटे दासी द्वारा दासी माटे संस्कृत शब्द कयो हतो धात्री आगळनो पेरेग्राफ मध्ये मध्ये सा भोजन दिनाम विविधानाम पदार्थानाम वर्णनम कृत्वा अतिथे भोजन रुचिम अपि अवर्धयत मध्ये मध्ये वच्चे वच्चे सा भोजयादिनाम खाद वानगीओ अने विविधानाम एटले विविध जुदा जुदा पदार्थानाम एटले पदार्थोनु वर्णनम कृत्वा वर्णन करीने अतिथे एटले अतिथिनी मेहमाननी शक्तिकुमारनी भोजन रुचिम अपि एटले भोजन प्रत्येनी रुचि पण अवर्धयत वधारी वच्चे 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 खाद्य वानगीओ अने विविध पदार्थोनो वर्णन करीने तेने अतिथिनी भोजन प्रत्येनी रुचि वधारी कोने भोजन प्रत्येनी रुचि वधारी कन्याए गुणवंती कन्याए भुक्ते तू तस्मिन अतिथौ तया तांबूलस्यापि व्यवस्था कृता भुक्ते तू तस्मिन ते अतिथिए भोजन करी लेता तेने तांबूलस्या एटले पाननी पण व्यवस्था कृता एटले व्यवस्था करी के ते मेहमान अतिथि ने अथवा तो ते मेहमान ने भोजन करी लेता तेने पाननी पण व्यवस्था करी भोजन पूरु थई जाय एटले त्यार पछी आपणे छेल्ले शुं लईए छीए मुखवास मुखवास ने जग्याए पहेलाना समयमां शुं लेवातुं पान लेवातुं एटले के छे के ते अतिथिए मेहमाने भोजन करी लेता तेने पाननी पण व्यवस्था करी कोने करी गुणवंती कन्याए एव स्वकीयया गुण संपदा प्रस्त परिमितेन धान्येन विविधानि व्यंजनानि विरचितवती कन्यां प्रति समाकृष्ट शक्तिकुमार विवाहस्य प्रस्तावं कृतवान एव स्वकीय गुण संपदा के आम पोताने गुण संपत्ति वडे एवं स्वकीय गुण संपदा आम पोताने गुण संपत्ति वडे प्रस्त परिमितेन एटले मात्र एक प्रस्त जेटली धान्येन एटले डांगर थी विविधानी विविध व्यंजनानी विरचितवती ले एक प्रस्त जेटली डांगर थी विविध वानगीओ तैयार करनारी विरचित कन्या ते कन्या तरफ प्रति प्रति एटले तरफ ते कन्या तरफ समाकृष्ट आकर्षायेला शक्ति कुमार एटले शक्ति कुमारे विवाहस्य प्रस्ताव तेनी आगर विवाहस्य विवाहनो प्रस्तावम एटले प्रस्ताव कृतवान एटले मूक्यो के आम पोतानी गुण संपत्ति वडे मात्र एक प्रस्त जेटली विविध एक प्रस्त जेटली डांगर माथी विविध वानगीओ तैयार करनारी ते कन्या तरफ आकर्षायेला शक्ति कुमारे
તેની આગળ એટલે કન્યાની આગળ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. કન્યાએ સ્વીકૃતે પ્રસ્તાવે તામ વિધિવદ ઉપયમ્ય સ્વનગરમ અરચયત. જ્યારે કન્યાએ વિવાહનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરીને તેને સ્વનગરમ અનયત સ્વનગરમ પોતાના નગરમાં અનયત લઈ ગયો. તેને તે પોતાના નગરમાં લઈ ગયો કે કન્યાયા સ્વીકૃતે પ્રસ્તાવિતામ વિધિવદ ઉપયમ્ય સ્વનગરમ અનયત. કે જ્યારે કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરીને તેને તે પોતાના નગરમાં લઈ ગયું. કોણ પોતાના નગરમાં લઈ ગયું? શક્તિકુમાર કોને લઈ ગયો? કન્યાને. પણ કેવી રીતે? બળજબરીપૂર્વક કે પ્રેમથી? પ્રેમથી લઈ ગયો, પ્રસ્તાવ મૂક્યો અને વિધિપૂર્વક લગ્ન કરીને લઈ ગયો, કંઈ બગાડીને લઈ ગયો નથી. તો ફરી એકવાર જોઈ લો. સંપન્ને આહારે સા કન્યા દાત્રી મુખે અતિથે પ્રથમમ સ્નાતુમ નિવેદિતવતી. જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તે કન્યાએ દાસી દ્વારા મહેમાનને પહેલા સ્નાન કરવા જણાવ્યું. ततः स्नानं शुद्धाय तस्मै अतिथये सा पयोपहारं पूर्वे भोजनं द्रुतसहितं ओदनं व्यञ्जन च अयच्छत. त्यार पछी स्नान थी शुद्ध थयेला ते अतिथि ने तेणे पीणा अने नास्ता साथेनी घी सहित भात अने बीजी वानगीओ आपी. મધ્ય મધ્ય સા ભોજયાદિનામ વિવિધાનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા અતિથે ભોજન રુચિમ અપિ અવર્ધયત. વચ્ચે વચ્ચે ખાદ્ય વાનગીઓ અને વિવિધ પદાર્થોનું વર્ણન કરીને તેણે અતિથિને ભોજન પ્રત્યેની રુચિ વધારી. ભુક્તે તુ તસ્મિન અતિથૌ તયા તાંબુલ્યસ્યાપિ વ્યવસ્થા કૃતા. તે અતિથિએ ભોજન કરી લેતા તેણે શાની વ્યવસ્થા કરી? પાનની પણ વ્યવસ્થા કરી. એવમ સ્વકીયયા ગુણ સંપદા પ્રસ્થ પરિમિતેન ધાન્યેન વિવિધાની વ્યંજનાની વિરચિતવતી કન્યાં પ્રતિ સમાકૃષ્ટ શક્તિકુમારઃ વિવાહસ્ય પ્રસ્તાવમ કૃતવાન. ધ્યાન આપજો, ભસંત ત્રણ ત્રણ માસનું પૂછાતું હોય છે. એટલે તો ભુક્તે તુ તસ્મિન અતિથૌ તયા તાંબુલ્યા અપિ. તાંબુલ્ય એટલે શું કહેવાય ભાઈ? તાંબુલ્ય એટલે પાન. ભોજન કર્યા પછી જે આપણે મુખવાસ કહીએ એની જગ્યાએ આને પાનની પણ વ્યવસ્થા કરી. કે તે અતિથિએ ભોજન કરી લેતા તેણે પાનની પણ વ્યવસ્થા કરી. એવ સ્વકીયયા ગુણ સંપદા પ્રસ્થ પરિમિતેન ધાન્યેન. આમ પોતાની ગુણ સંપત્તિ વડે તે માત્ર એક પ્રસ્થ જેટલી નાગરથી વિવિધાની વ્યંજનાની વિવિધ વાનગીઓ વિરચિત વતી તૈયાર કરનારી કન્યા પ્રતિ કન્યા તરફ સમાકૃષ્ટ શક્તિકુમાર આકર્ષાયેલા શક્તિકુમારે વિવાહસ્ય પ્રસ્તાવ કૃતવાન. તેની આગળ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. કન્યાયા સ્વકૃતે સ્વીકૃતે પ્રસ્તાવે તામ વિધિવદ ઉપયમ્ય સ્વનગરમ અનયત. સ્વનગરમ અનયત,
संधि छूटी पड़े, याद रखो। स्वनगरम अनायत, स्वन स्व एटले पोताना, नगरम एटले नगरम, अनायत एटले लई गयो, स्वनगरम अनायत पोताना नगरम लई गयो। तो कन्याया स्वीकृते प्रस्तावेताम विधिवदुपयम्य स्वनगरम अनायत, तो तेने साथे, तो त्यारे तेनी साथे विधिपूर्वक विवाह करीने तेने ते पोताना नगरमा लई गयो। कौन भाई पोताना नगरमा लई गयो? शक्ति कुमार कोने लई गयो? कन्या ने। तो अई आगर आपणो प्रकरण नंबर 5 गुणवती कन्या पूर्ण थाय छे। तो विद्यार्थी मित्रों पुस्तक में टिप्पणी एटले के शब्दार्थ आपेला छे, ते शब्दार्थ पण नोट में लखी नाखजो, भाषांतर पण एक वार नोट में लखी नाखवानो, अने आखा पाठनो भाषांतर पण तैयार करवानो छे। पाठनी अंदर बे थी बे बे मार्क्सनी टूंकनोदो पण पूछाती होय छे, के जे शक्ति कुमारने कन्या परीक्षा योजना तेमज गुणवंती कन्यानु आयोजन आ बे पात्रों विषे बेमांथी गमे ते एक परिचय आपवो एवं परीक्षा में पूछात होय छे, तो बन्ने टूंकनोदो पण तैयार करी नाखवानी। ओके, थैंक यू।